ઓકે ઓકે બરોબર છે. હા, કાઈ મુસલમાન વચ્ચે પ્રોબ્લેમ થાય તો મને કહેજો. હા ચલો, આજે આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરવાનું છે. યુનિટ 5 બરાબર છે. યુનિટ 4 આપણે FA4 માં કમ્પ્લીટ થઈ ગયું છે અને એની ટેસ્ટ પણ આપણે લેવા ગઈ છે. આજે આપણે યુનિટ 5 લેવાનું છે, હેલ્પિંગ હેન્ડ્સ. બરાબર છે, હેલ્પિંગ હેન્ડ્સ, અવર હેલ્પર્સ. બરાબર, યુનિટ 5, અવર હેલ્પર્સ. અવર હેલ્પર્સ એટલે શું થાય? આપણા વ્યવસાયકારો. અવર હેલ્પર્સ એટલે આપણા વ્યવસાયકારો. હેલ્પર્સ છે એ આપણને અલગ અલગ રીતે પોતે વર્ક કરી અને આપણને હેલ્પ કરે છે, એને શું કહેવાય? અવર હેલ્પર્સ. બરાબર છે. શું છે તો ફર્સ્ટ જો ટીચર, આ તમે અવર હેલ્પર્સ નેમ ફોર્થમાં શીખી ગયા છો. બરાબર છે, ફોર્થ સ્ટાન્ડર્ડમાં અવર હેલ્પર્સ નેમ આપણે આવી ચૂકેલા છે. અત્યારે ફરી વખત આવે છે. ટીચર, TEACHER, ટીચર એટલે શું થાય? શિક્ષક. બરાબર, TEACHER, ટીચર એટલે શિક્ષક. પછી DOCTOR, ડોક્ટર એટલે ડોક્ટર. જો ટીચર ના હોય, ટીચર ના હોય તો તમે સ્ટુડન્ટ ભણી ના શકો. બરાબર, ડોક્ટર ના હોય તો આપણી તબિયત ખરાબ હોય તો એ આપણને મેડિસિન, કે આપણને બીમાર પડી ગયેલા હોય તો આપણને એ સાજા કરી શકે નહીં. પછી આવે છે નર્સ, NURSE, નર્સ. નર્સ એટલે નર્સ. તો કે નર્સ ના હોય, બરાબર, નર્સ ના હોય તો આપણને છે એ કોઈ મેડિસિન કે કોઈ ઇન્જેક્શન આપી શકે નહીં. પછી એન્જિનિયર, ENGINER, એન્જિનિયર એટલે ઇજનેર. એન્જિનિયર એટલે શું થાય? ઇજનેર. તો કે એન્જિનિયર ના હોય, બરાબર, તો આપણા ઘરનો પ્લાન બનાવી શકાય નહીં. એટલે આ બધા હેલ્પર્સ એવા છે કે આપણને ઇનડાયરેક્ટલી ઘણી બધી હેલ્પ કરે છે. પછી લોયર, લોયર, LAWYER, લોયર એટલે વકીલ. બરાબર, LAWYER, લોયર એટલે વકીલ. લોયર ના હોય તો આપણો કોઈ પણ કેસ હોય એ સોલ્વ થઈ શકે નહીં. પછી ફોટોગ્રાફર, PHOTOGRAPHER, ફોટોગ્રાફર એટલે ફોટો પાડનાર. બરાબર, ફોટોગ્રાફર એટલે ફોટો પાડનાર. બરાબર, ફોટો, આપણે ફોટો પાડવો હોય ત્યારે આપણે ફોટોગ્રાફરની હેલ્પ લેવી પડે છે. પછી ડાન્સર, DANCER, ડાન્સર એટલે નર્તક. જે ડાન્સ કરે છે એને પ્યોર ગુજરાતી મિનિંગ એનો નર્તક થાય છે. પછી સિંગર, SINGER, સિંગર એટલે ગાયક. બરાબર છે, સોંગ ગાય છે. બરાબર છે, ગીત ગાય છે, એને શું કહેવાય? સિંગર કહેવાય છે. પછી પેન્ટર, PAINTER, પેઇન્ટર એટલે ચિત્રકાર. બરાબર છે, પેઇન્ટર એટલે ચિત્રકાર. તો કે આપણા ઘરે આપણે ઘણા બધા પેઇન્ટિંગ છે એ શોપીસમાં મૂકીએ છીએ. બરાબર છે, એ બધા કોણ પ્લેન પેઇન્ટ કરે છે? તો કે ચિત્રકાર, પેઇન્ટર પેઇન્ટ કરે છે. પછી પ્લેયર, PLAYER, પ્લેયર એટલે શું થાય? ખેલાડી. PLAYER, પ્લેયર એટલે શું થાય? તો કે ખેલાડી. તો કે પ્લેયર કોને કહેવાય? તો ક્રિકેટ રમતો હોય એને પ્લેયર કહેવાય. ફૂટબોલ, વોલીબોલ, હોકી, બરાબર, બેડમિન્ટન, એ બધાને શું કહેવાય? પ્લેયર કહેવાય. જે ખેલાડી હોય એને પ્લેયર કહેવાય. પછી પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. બરાબર છે, જો પોસ્ટમેન ના હોય તો આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ લેટર છે એ પાસ આઉટ કરી શકીએ નહીં. બરાબર છે, આપણે પોસ્ટમેન હોય એ આપણા એક જગ્યાએથી બીજી જગ્યાએ લેટર છે એ પાસ આઉટ કરે છે. પછી પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. જો પોલીસમેન ના હોય તો આપણને અમુક જે છે એ તકલીફ પડે છે, જેમ છે કે ચોર છે. બરાબર છે, અમુક છે એ આપણને હેરાન પરેશાન કરે છે, તો એનાથી કોણ આપણું રક્ષણ કરે છે? તો કે પોલીસમેન આપણું રક્ષણ કરે છે. પછી વોશરમેન, WASH
ERMAN વોશરમેન એટલે ધોબી, WASHERMAN વોશરમેન એટલે શું થાય, ધોબી, બરાબર છે? તો કે અમુક કપડાં છે એ આપણાથી તો વોશ ના થઈ શકે તો આપણે વોશરમેન ને આપવા પડે છે, બરાબર? એ રીતે આપણી હેલ્પ કરે છે. પછી મિલ્કમેન, MILKMAN, મિલ્કમેન એટલે દૂધવાળો, મિલ્કમેન એટલે દૂધવાળો, બરાબર છે? મિલ્કમેન ના હોય તો આપણે જે સ્કૂલે, હું કે તમે લોકો આપણે સ્કૂલે આવીએ છીએ ત્યારે સવારમાં ચા નાસ્તો દૂધ કોફી પીને આવીએ છીએ, બરાબર છે? તો મિલ્કમેન ના હોય તો આપણે સવારમાં છે એ આપણને દૂધ ના મળે, મિલ્ક ના મળે તો આપણને કેટલી તકલીફ થાય. એટલે મિલ્કમેન છે એ આપણને વહેલી સવારે મિલ્ક પહોંચાડી, દૂધ પહોંચાડી અને આપણી આપણને પોતે હેલ્પ કરે છે. પછી પોટર, POTTER, પોટર એટલે કુંભાર, બરાબર છે? કુંભાર છે એ શું કરે છે તો કે માટલા બનાવે છે. પછી જો આ બે પોટર છે, POTTER, પોટર એટલે કુંભાર અને PROTER, પોટર એટલે મજૂર, બરાબર? આવી રીતે બે પોટર છે. તમારે સ્પેલ જોઈ, સ્પેલિંગ જોઈ અને પછી ડિસાઈડ કરવું પડે કે આપણને મજૂરનું કે છે કે કુંભારનું કે છે, બરાબર છે? મજૂર એટલે તો કે એક જગ્યાએથી સામાન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ઉપાડી ઉચકાવી લઈ જાય છે એને મજૂર કહેવાય છે, બરાબર છે? જોયું, તમે ઘણી વાર જોયું હશે ઘઉંની બાજુ, ઘઉંની ગુણો ઉપાડે છે, ચોખાની ખાંડની બધાની શું કરે છે, ગુણો ઉપાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એને મજૂરી કહેવાય છે, બરાબર છે? પછી બાર્બર, BARBER, બાર્બર એટલે હજામ, વાળમ, આપણે જે હેર કટ કરાવવા જઈએ છીએ એને શું કહેવાય, બાર્બર કહેવાય. પછી ફાર્મર, FARMER, ફાર્મર એટલે ખેડૂત, બરાબર? ખેડૂત ના હોય, ફાર્મર ના હોય તો આપણે જીવન જીવી શકીએ નહીં. શું કામ, જો ઈ ખેતી ના કરે, ખેતી કરવી એને ઇંગ્લિશમાં શું કહેવાય, ફાર્મિંગ કર્યું કહેવાય, બરાબર છે? એના ફાર્મમાં, ફાર્મ એટલે ખેતર, ફાર્મિંગ એટલે ખેતી કરવી અને ફાર્મર એટલે ખેડૂત, બરાબર છે? ઈ ના કરે તો આપણે આપણું જીવન છે એ જીવી શકીએ નહીં. શું કામ, આપણે જીવવા માટે ખોરાકની, ફૂડની જરૂર પડે છે, બરાબર છે? તો જે ખેતર, ખેડૂત છે, ફાર્મર છે, એ ફાર્મિંગ કરી અને આપણને અનાજ પૂરું પાડે છે, બરાબર? ફૂડ આપણને પ્રોવાઈડ કરે છે, એ રીતે આપણને હેલ્પ કરે છે. પછી ટેઇલર, TAILOR, ટેઇલર એટલે દરજી, તો એ આપણને શું આપે છે, કપડાં સીવીને આપે છે. પછી કાર્પેન્ટર, CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર, બરાબર? CARPENTER, કાર્પેન્ટર એટલે શું થાય તો કે સુથાર થાય. આ સુથાર છે એ લાકડાની, લાકડાની ઇંગ્લિશમાં શું કહેવાય, WOOD, વુડ, વુડ એટલે લાકડું, લાકડાની છે વસ્તુ બનાવી અને આપણને પ્રોવાઈડ કરે છે. જો કાર્પેન્ટરની બધી જગ્યાએ જરૂર પડે છે, સ્કૂલમાં, ઘરમાં, ઓફિસમાં, બધી કારપેન્ટરી, કારણ કે બધી જગ્યાએ વુડનું ફર્નિચર કરવું પડે છે. જો આપણે અહીંયા બેન્ચો બનાવવી પડે છે, પછી તો કે ડોર બનાવવા પડે છે, વિન્ડો બનાવવી પડે છે, પછી તો કે તમારે બેસવા માટેની બેન્ચો બનાવવી પડે છે, એટલે કાર્પેન્ટરની જરૂર પડે છે. પછી કોબલર, COBBLER, કોબલર એટલે મોચી, બરાબર છે? કોબલર એટલે શું થાય, મોચી, મોચી છે એ આપણને બુટ ચપ્પલ સીવીને આપે છે. પછી ડ્રાઈવર, DRIVER, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, તો કે ડ્રાઈવર આપણને કઈ રીતે હેલ્પ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, બરાબર છે? તો કે બસ ડ્રાઈવ કરે, રિક્ષા ડ્રાઈવ કરે, પછી કાર ડ્રાઈવ કરે, બરાબર? તમને લોકોને સ્કૂલે કોણ લાવે છે, તો કે રિક્ષાના જે જે રિક્ષાવાળા ભાઈ હોય છે એ રિક્ષાને ડ્રાઈવ કરી અને પછી સ્કૂલે લઈને આવે છે ને, બરાબર છે? એટલે એ આપણને એ રીતે હેલ્પ કરે છે. પછી કંડક્ટર, CONDUCTOR, કંડક્ટર એટલે કંડક્ટર, તો કે કંડક્ટર છે એ આપણને ટિકિટ આપે છે અને આપણને બસમાં કંઈ તકલીફ ના પડે એનું એ ધ્યાન રાખે છે. પછી ગાર્ડનર, GARDENER, ગાર્ડનર એટલે માળી, GARDENER, ગાર્ડનર એટલે શું થાય તો કે માળી, બરાબર છે? એ પ્લાન્ટને ને ટ્રીને એ બધાને શું કરે છે, સેવ કરે છે, તો કે એને પાણી આપીને, પૂરતા પ્રમાણ ખાતર આપીને એનો ઉછેર કરે છે માળી, બરાબર?
ઈ પણ આપણને હેલ્પ કરે છે જ્યારે આપણે ફ્લાવર ની એની જરૂર પડે છે, બરાબર. કોઈ પણ ફેસ્ટિવલ્સ માં કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે ફ્લાવર ની જરૂર પડે છે, ત્યારે આ ગાર્ડનર આપણને આપે છે. પછી હોકર, એટલે WKER, હોકર એટલે ફેરીઓ, બરાબર છે. ફેરીઓ કોને કહેવાય? તો કે જે આપણી સોસાયટીમાં ને માં આપણને ઘરે વસ્તુ દેવા માટે આવે છે અમુક અમુક, બરાબર છે. જે કોઈ વેજીટેબલ્સ વાળો છે, ફ્રૂટ વાળો છે, અમુક અમુક શૂઝ વાળો છે, એવી રીતે અમુક વસ્તુ બેંગલ્સ વાળો છે. જોજો, તમે લોકો જોયા હશે કે આવી રીતે હોકર હોય, બેંગલ્સ લઈને આવે છે, નેકલેસ લઈને આવે છે, બરાબર. આપણી સોસાયટીમાં એને શું કહેવાય? હોકર કહેવાય. પછી ગોલ્ડ સ્મિથ, GOLDSMITH, ગોલ્ડ સ્મિથ એટલે સોની. ગોલ્ડ સ્મિથ એટલે શું થાય? સોને. તો કે આપણે ઓર્નામેન્ટ્સ, ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણો, ઘરેણા, આપણે જ્યારે એ લેવા હોય ત્યારે આપણે સોની કોની પાસે જઈએ છીએ? ગોલ્ડ સ્મિથ પાસે જઈએ છીએ. પછી બ્લેક સ્મિથ, BLACKSMITH, બ્લેક સ્મિથ એટલે લુહાર, બરાબર. લુહાર, જો ગોલ્ડ સ્મિથ ને બ્લેક સ્મિથ માં ધ્યાન રાખજો. ગોલ્ડ સ્મિથ એટલે ગોલ્ડ એટલે સોનું, એટલે ત્યારે તમે સમજી જાવ કે સોની કે છે, અને બ્લેક સ્મિથ એટલે લુહાર, બરાબર છે. લુહાર છે એ લોખંડની વસ્તુ બનાવે છે, જેમ કે ગેટ છે, પછી વિન્ડોની ગ્રીલ છે, બરાબર છે. એ બધાને લોખંડની વસ્તુ બનાવે છે એને બ્લેક સ્મિથ કહેવાય છે. પછી ગ્રોસર, GROCER, ગ્રોસર એટલે ગાંધી. તો કે જે અનાજ કરિયાણાની દુકાનો હોય છે, એમાં જે વેપારી બેઠો હોય છે એને શું કહેવાય છે? ગ્રોસર કહેવાય છે, એને ગાંધી કહેવાય છે, બરાબર છે. પછી મેસન, MASON, મેસન એટલે કડિયો, MASON, મેસન એટલે કડિયો. તો કે આપણને મકાન ચીની આપે છે, બરાબર, ઘર બનાવી આપે છે. આ તમારા હેલ્પર્સ નેમ થયા, બરાબર. જો તમને લોકોને હેલ્પર્સ નેમ નહીં યાદ રહે તો તમને લોકોને એનું વર્કિંગ પણ નહીં આવડે અને એનું પ્લેસ પણ નહીં આવડે, બરાબર છે. આગળની એક્સરસાઇઝમાં તમારે લોકોને એવું છે કે એનું વર્કિંગ પણ યાદ રાખવાનું છે, હેલ્પર્સ નેમ યાદ રાખવાનું, એનું શું વર્ક કરે છે, એ કયા પ્લેસ પર વર્ક કરે છે, બધું યાદ રાખવાનું. કારણ કે તમને લોકોને એના ક્વેશ્ચન આન્સર, એની બ્લેન્ક એવું આવે છે, બરાબર છે. એટલે પ્લીઝ બધા છે હેલ્પર્સ નેમ છે એ એકદમ સરસ રીતે પાકા કરવા પડશે. ચલો, રોલ નંબર થ્રી. ફર્સ્ટ સેકન્ડ થર્ડ રીડ કરશે. રોલ નંબર થ્રી. યસ મિસ. હા બેટા, રીડ કરો. રોલ નંબર થ્રી. હા, થ્રી થ્રી. ફર્સ્ટ TEACHER, ટીચર એટલે શિક્ષક. સેકન્ડ POCTER, ડોક્ટર એટલે ડોક્ટર. NUR, નર્સ એટલે નર્સ. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ, રોલ નંબર 2020, 20 નંબર, 2020 નંબર. 466 રીડ કરે. 2020 નંબર, 20 નંબર, 20 નંબર, 20 નંબર. ચલો, રોલ નંબર 11. રોલ નંબર 11. યસ મેમ. હા બેટા, રીડ કરો. ENGINEER, એન્જિનિયર. એટલે વેરી ગુડ. LAWYER, લોયર એટલે વકીલ. PHOTOGRAPHER, ફોટોગ્રાફર એટલે ફોટો પાડનાર. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ચલો, રોલ નંબર 27. રોલ નંબર 27. DANCER, ડાન્સર એટલે નર્તક. SINGER, સિંગર એટલે ગાયક. PAINTER, પેન્ટર એટલે ચિત્રકાર. બસ, વેરી
વેરી ગુડ, ખૂબ સરસ. હવે ચલો નેક્સ્ટ. 10, 11, 12. રોલ નંબર 14. 14 નંબર. 14 નંબર. 14 નંબર. હા મિસ. હા બેટા, રીડ કર. હા, PLABER. YER. PLABER. પ્લેયર એટલે ખેલાડી. POSTMAN. પોસ્ટમેન એટલે ટપાલી. વેરી ગુડ. ઓકે. POLICEMAN. પોલીસમેન એટલે પોલીસ. ખૂબ સરસ. વેરી ગુડ, ખૂબ સરસ 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 રીડ કર્યો ભાઈ. આજો ચલો નેક્સ્ટ. 13, 14, and 15. રોલ નંબર 34. રોલ નંબર 34. યસ મિસ. W. હા બેટા, રીડ કર. હા મિસ. WASHERMAN. વોશરમેન એટલે ધોબી. MILKMAN. મિલ્કમેન દૂધ વાળો. POTTER. પોટર એટલે કુંભાર. વેરી ગુડ, ખૂબ સરસ. હવે ચલો નેક્સ્ટ. 16, 17, 18. રોલ નંબર 30, 30. 30 નંબર. 30, 30 નંબર. 30 નંબર. 30 નંબર. 30, 30, 30 નંબર. ચલો રોલ નંબર 38. હા બેટા, રીડ કર. 38. POTTER. પોટર એટલે મજૂર. BARBER. બારબર એટલે હજામ. FARMER. ફાર્મર એટલે ખેડૂત. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. ચલો 19, 20, and 21. રોલ નંબર 17. 17. 17 નંબર. હા બેટા, રીડ કરો. TAILOR. ટેલર એટલે દરજી. CARPENTER. કાર્પેટર એટલે સુથાર. COBBLER. કોબલર એટલે મોચી. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ. રોલ નંબર 23. 23 નંબર. 23 નંબર. હા બેટા, રીડ કર. હા બેટા, રીડ કરો. એ હા મિસ. મિસ, મને રીડ કેવી રીતે કરું? DRIVER. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ચલો હું કરું, તું કોડ માં સાથે કર. DRIVER. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. CONTON. DUCTOR. TUCPR. CTOR. CTRR. કન્ડક્ટર એટલે કન્ડક્ટર. કન્ડક્ટર એટલે કન્ડક્ટર. GAR. GAR. DENER. GAR. DENER. ગાર્ડનર એટલે માળી. ગાર્ડનર એટલે માળી. ગાર્ડનર એટલે માળી. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ સવિતા. ચલો નેક્સ્ટ. 25, 26, 27. રોલ નંબર 46. રોલ નંબર 46. 46 નંબર. યસ મિસ. હા બેટા, કરો રીડ. યસ મિસ. હા બેટા, રીડ કર. મિસ રીડ કરો.
46 નંબર. હા બેટા એમ જ કહું છું, રીડ કર. હા રીડ કર. હા મિસ. H A W K E R હોકર એટલે ફેરૈયો. G O ફેરૈયો ને ફેરિયો. ફેરિયો પછી G O L D S M I T H ગોલ્ડ મિસ્ટ સોની સ્મિથ. ગોલ્ડ સ્મિથ. ગોલ્ડ મિસ્ટ. પછી B B L A K S M I T H બ્લેકસ્મિથ. બ્લેક સ્મિથ. બ્લેક થિક લોહા. વેરી ગુડ. ઓકે ચલો જોઈએ. મીટ માં જોઈન્ટ હોય એક પણ વર્તન નો આવ્યો કોઈ છે? મીટ માં જોઈન્ટ હોય એક પણ વર્તન નો આવ્યો એવું? મિસ ગ્રોસર એટલે શું થાય? એક મિનિટ હમણાં કહું. મીટ માં જોઈન્ટ હોય એક પણ વાર આન્સર આપવાનો ટર્ન નો આવ્યો કોઈ છે? ચલો સી આર ઓ સી આર ગ્રોસર એટલે ગાંધી. ગાંધી એટલે શું થાય? વેપારી. બરાબર છે. આપણે જે દુકાનદાર હોય એને શું કહેવાય? ગ્રોસર કહેવાય. બરાબર છે. એમ એ એમ એ એસ ઓ એન મેસન એટલે કડીઓ. બરાબર છે. સમજાઈ ગયું બેટા? ગ્રોસર એટલે શું થાય? ગાંધી એટલે. બરાબર છે. આપણે અનાજ કરિયાણાની દુકાનમાં જઈએ છીએ, કોઈ પણ વેપારી પાસે વસ્તુ ખરીદવા, તો જે દુકાનદાર હોય છે પોતાની માલિકી હોય છે એને ગ્રોસર કહેવાય. બરાબર. ચલો એક હવે આપણે આમાંથી ક્વિઝ કરવાની છે. હું જેનો ઉચ્ચાર બોલું એનું સ્પેલિંગ ફટાફટ આમાંથી સર્ચ કરવાનું છે. બરાબર છે. એક નાની એવી ક્વિઝ રમી લઈએ. ચલો રોલ નંબર 3 ફટાફટ આમાંથી લોયર માં સ્પેલિંગ રીડ કરશે. રોલ નંબર 3 ફટાફટ લોયર માં સ્પેલિંગ સર્ચ કરશે. શેનો? લોયર માં ફટાફટ સર્ચ કરવાનો. મીસ કોઈ વચમાં બોલી ગયા ને મને સંભળાણું નહીં. ના બેટા વચમાં કોઈ નથી બોલ્યું. ફટાફટ લોયર. લોયર નો સ્પેલિંગ રીડ કર ફટાફટ. મિસ ક્લિયર. લોયર. લોયર. પ્લેયર. લોયર બેટા. ફટાફટ સર્ચ કર, મગર બીજાને ચાન્સ આપું. નારા મિસ જોવો કરી દીધો. હા બોલ રીડ કર. L A W Y E R લોયર એટલે વકીલ. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો 2020 નંબર ફટાફટ ડ્રાઈવર નો સ્પેલિંગ સર્ચ કરશે. 2020 નંબર ફટાફટ ડ્રાઈવર નો સ્પેલિંગ સર્ચ કરે. 20 નંબર. રોલ નંબર 2020. 20 નંબર. ચલો રોલ નંબર 11. 11 નંબર ડ્રાઈવર નો સ્પેલિંગ સર્ચ કરે. 11 નંબર. હા મિસ. હા બેટા ફટાફટ સર્ચ કર 11 નંબર ડ્રાઈવર નો. DRIVER ડ્રાઈવર એટલે. ડ્રાઈવર એટલે ડ્રાઈવર. ઓકે વેરી ગુડ. ચલો રોલ નંબર 27 હોકર નો સ્પેલિંગ સર્ચ કરશે. 27 નંબર હોકર નો સ્પેલિંગ સર્ચ કરો. હા મિસ. વેરી ગુડ. ચલો 1414 14 નંબર નર્સ નો સ્પેલિંગ સર્ચ કરે. નર્સ નો સ્પેલિંગ 1414 14 નંબર સર્ચ કરશે. વેરી ગુડ. હો ભાઈ 14 નંબરે સ્પીડમાં સર્ચ કર્યો છો. બધા સ્ટુડન્ટ કરતા 14 નંબરે સ્પીડમાં સર્ચ કર્યો છે. વેરી ગુડ. ચલો રોલ નંબર 34 બ્લેક સ્મિથ નો. રોલ નંબર 34 બ્લેક સ્મિથ નો સર્ચ કરે.
34 નંબર બ્લેકસ્મિથ નો સર્ચ કરે. યસ મિસ. હા બેટા ફટાફટ બ્લેકસ્મિથ નો સર્ચ કરીને બોલો. બી બી એલ એ સી કે એસ એમ આઈ ટી એચ બ્લેકસ્મિથ એટલે લુહાર. વેરી ગુડ, ખૂબ સરસ. હવે રોલ નંબર 3030 30 નંબર સિંગર નો. 30 નંબર સિંગર ને કીજો હમણાં ની તો વાર છે જી, તારું પ્રનાસન એટલે કહીશ તમે. 3030 30 નંબર સિંગર નો સર્ચ કરે. 30 નંબર સિંગર નો સર્ચ કરે. 30 નંબર. થર્ટી નંબર. 30 નંબર. ચલો 38 નંબર સિંગર નો સર્ચ કરશે. હા બોલ. કયો મિસ? સિંગર નો. સિંગર. એસ આ એન જી આ સિંગર એટલે ગાયક. વેરી ગુડ. ચલો ભાઈ 38 નંબર એ સ્પીડ માં સર્ચ કર્યો છે. વેરી ગુડ. ચલો 70 નંબર 17 નંબર પોલીસમેન નો સર્ચ કરે. પોલીસમેન નો સર્ચ કરશે 70 નંબર 17 નંબર. મિસ પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન પોલીસમેન એટલે પોલીસ. ગુડ, સરસ. વેરી ગુડ, સ્પીડ માં સર્ચ કર્યો છે ભાઈ. ચલો 23 નંબર 23 નંબર ટેલર નો સર્ચ કરશે. 23 નંબર ટેલર નો 23 રૂહી. યસ મિસ. હા બેટા સર્ચ કરો ટેલર નો. મિસ ટેલર. ટેલર નો પૂછ્યો. હા બોલ. ટી એ આર એ આઈ L O R ટેલર એટલે દરજી. વેરી ગુડ. હવે રૂહી એ સ્પીડ માં સર્ચ કર્યો છે. ખૂબ સરસ. ચલો રોલ નંબર 46 કન્ડક્ટર નો સર્ચ કરે. રોલ નંબર 46 કન્ડક્ટર. C C O N D U U C T O R કન્ડક્ટર એટલે કન્ડક્ટર. વેરી ગુડ. હવે 46 નંબર એ સ્પીડ માં સર્ચ કર્યો છે. વેરી ગુડ, ખૂબ સરસ. હવે બધાને એકદમ સરસ રીતે સર્ચ કરતા આવડી ગયા છે, બરાબર છે. આ તમારે હેલ્પર્સ નેમ છે. મેં તમને હમણાં અગાઉ પણ કીધું કે ભાઈ હેલ્પર્સ નેમ નહીં આવડે તો તમને એનું વર્કિંગ નહીં આવડે, એનું પ્લેસ નહીં આવડે. એના પરથી આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે, ક્વેશ્ચન આન્સર કરવાના છે, બરાબર છે. તમને હેલ્પર્સ નેમમાં જ નહીં ખબર પડતી હોય તો તમને એનું વર્ક પણ ન ખબર પડે, એનું પ્લેસ પણ ન ખબર પડે. એનું વર્ક શું છે એ ના ખબર પડે, એના પ્લેસ એટલે એના સ્થળ કયા છે એ પણ ના ખબર પડે, બરાબર છે. એટલે પ્લીઝ બધા હેલ્પર્સ નેમ એકદમ સરસ રીતે રીડ કરજો, એકદમ લખી સરસ અક્ષરે રાઇટિંગ કરજો. બધાના હેન્ડ રાઇટિંગ છે એ સરસ થવા જોઈએ, બરાબર છે. હોમવર્કમાં તમારે હેલ્પર્સ નેમ આ બધા હમણાં પીડીએફમાં મૂકી દઉં છું. હેલ્પર્સ નેમ તમારે વન ટાઈમ ફેરબુકમાં સ્પેલિંગ ઉચ્ચાર સહિત લખવાના છે. ઉપર હેડિંગ આપજો યુનિટ 5 અવર હેલ્પર્સ, પછી એનું મિનિંગ લખજો આપણા વ્યવસાયકારો, બરાબર છે. આપણા વ્યવસાયકારો યુનિટ 5 અવર હેલ્પર્સ અને કૌંસમાં એનું ગુજરાતી મિનિંગ એવું થાય કે આપણા વ્યવસાયકારો, બરાબર છે. એટલે તમારે લોકોને વ્યવસાયકારો હેલ્પર્સ નેમ છે એ બહુ યુઝમાં આવશે, બરાબર છે. એક્ઝામમાં એક્ઝામમાં હવે પછીની એક્ઝામમાં હવે તમારે 40 માર્ક્સની હશે, બરાબર. એફ એફ 4 કમ્પ્લીટ થઈ છે આપણી, ઇંગ્લિશનો પેપર વયો ગયો છે, બરાબર છે. હવે આપણે એફ એ 1 એફ એ 2 માં 40 માર્કમાં યુનિટ 5 અને યુનિટ 6 પૂછાવાનું છે. 40 માર્કમાં યુનિટ 5 અને યુનિટ 6, બરાબર છે. આજે મેં તમને યુનિટ 5 સ્ટાર્ટ કરાવી દીધું છે. યુનિટ 5 ના તમારે હેલ્પર્સ નેમ સ્ક્વેર બુકમાં વન ટાઈમ લખવાના છે, બરાબર છે. સમજાય છે બધાને? કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ પૂછવું છે મને? બરાબર, કોઈને કાંઈ પણ ક્વેરી નથી, બરાબર. ગાંધી કીધું તમે? શું ગાંધીજી? સમજી, ગાંધી બેટા, ગાંધી ગ્રોસર હોય ને એટલે ગાંધી કહેવાય, બરાબર છે. કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ પૂછવું છે? હા બેટા, હા બેટા બોલ. શું તને હું કે હવે ફાઇનલ પેપર આવશે ને? હા બેટા, હવે ફાઇનલ પેપર આવશે. મિસ સ્કૂલમાં દેવાનો? એ બેટા મને નથી ખબર. આપણે જો ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ગવર્મેન્ટ આપણને એમ કહેશે ઓફલાઈન એક્ઝામ લેવાની તો તમારે લોકોને સ્કૂલમાં આવવાનું. ગવર્મેન્ટની ગાઈડલાઈનમાં આપણને એમ કહેશે ઓનલાઈન એક્ઝામ લેવાની તો તમારે ઓનલાઈન એક્ઝામ દેવાની થશે, બરાબર છે.
પણ તમારે લોકોને એકદમ સરસ રીતે પ્રિપેરેશન કરવાની છે, બરાબર છે? કદાચ તમારે ઓફલાઈન આવે તો પણ છે એ સ્કૂલમાં આવીને પેપર આપવો પડે, બરાબર છે? કોઈને કાંઈ ક્વેરી છે? બરાબર. હોમવર્કમાં બધા હેલ્પર્સને વન ટાઈમ લખવા. બેન કે મિસર બેટા ખબર નથી, જયારે કેસ કે શરૂ થવાની હશે ને ત્યારે મેસેજ આવશે હો ને. સ્કૂલ ખુલશે તો મેસેજ આવશે, બરાબર છે? સ્કૂલ ખુલવાની હશે તો મેસેજ આવશે. ઓકે ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. બાય બી. બાય બાય મિસ. બાય બાય મિસ. બાય બાય મિસ. Bye-bye. Bye.